નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજનો અભ્યાસ ધોરણ 3 વિષય ગણિત ગમ્મત પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત એમાં ભાગ 5મો આપણે આજે જોઈશું. 1-3 ભાગમાં આપણે અંકલેખન શબ્દોમાં અંકોમાં જોયા, ત્યાર પછી પ્રકરણની શરૂઆત કરી હતી, બરોબર? અને આજે આપણે આગળ એનો અભ્યાસ કરવાનો છે. તો પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત એમાં ભાગ 5માં ચાલો આગળ વધીએ. તો બાળમિત્રો, આપણે જોઈએ કે આજે કૂદકા મારતા પ્રાણીઓ શેના વિશે જોવાનું છે. કૂદકા મારતા પ્રાણીઓ તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે એમાં જુઓ, પાન નંબર 20 ઉપર આવું ચિત્ર આપેલું છે ને? હા, અને એમાં અંકો પણ લખેલા છે, બરાબર? તો એમાં જુઓ, કૂદકા મારતા પ્રાણીઓ કયા કયા છે? હરણ છે, સસલું છે અને દેડકો છે. હરણનું નામ ગભરું છે અને સસલાનું નામ બુન્ની અને દેડકાનું નામ તરું છે, બરાબર? તો જુઓ નીચે લખ્યું છે એ આપણે જોઈશું. ગભરું, બુન્ની અને તરું. શું છે? ગભરું, બુન્ની અને તરું ત્રણેય પ્રાણીઓ, હરણ, સસલું અને દેડકો, ત્રણેયના નામ આપેલા છે. તો શું કહે છે આગળ જોઈએ. આખા રસ્તે કૂદાકૂદ કરે છે. ત્રણેય પ્રાણીઓ આખા રસ્તે કૂદાકૂદ કરે છે. ગભરું દરેક વખતે 7 ખાના કૂદે છે. શું કરે છે? અહીંયા આગળ જે સાપોલિયા જેવું ચિત્ર આપ્યું છે એમાં ક્રમ લખેલા છે, અંકો લખેલા છે. તો એ 7 ખાના કૂદે છે, તમે ચિત્રમાં જોઈ શકો છો. તો ગભરું 7 ખાના કૂદે છે. ગભરું કેમ 7 ખાના? હરણ ઝડપથી કૂદકા મારતો હોય, બરાબર? એટલે એ 7 ખાના કૂદે છે. બુન્ની દરેક વખતે 5 ખાના કૂદે છે. બુન્ની એટલે કે સસલું, તે 5 ખાના કૂદે છે. એક કૂદકો મારે તો 5 ખાના કૂદાઈ જાય. ત્યાર પછી તરું દરેક વખતે 4 ખાના કૂદે છે. કેટલા ખાના કૂદે છે? 4 ખાના. તો ગભરું 90 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે. ક્યાંથી શરૂઆત કરે છે? 90 નંબરના ખાનાથી ગભરું કૂદવાની શરૂઆત કરે છે. અને બુન્ની 99 નંબરથી કૂદવાની શરૂઆત કરે છે. જ્યારે તરું 106 નંબર પરથી કૂદવાની શરૂઆત કરે છે. તો ચાલો આપણે જોઈએ કોણ કેટલા કૂદકા મારે છે, બરાબર? જુઓ બાળમિત્રો, આ છે ગભરું. તો એને 7 ખાના કૂદ્યા છે, બરાબર? કેટલા ખાના કૂદ્યા છે? 7 ખાના. તો એનો કૂદકો કયા નંબર? 90 નંબરથી ચાલુ કરે એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7, બરાબર? એવી રીતના 97 નંબરના ખાના ઉપર આવીને તે ઊભું રહ્યું છે, ત્યાં એનો પહેલો કૂદકો પૂરો થાય છે, બરાબર? ત્યાર પછી બુન્ની. તો બુન્નીનો પહેલો કૂદકો 99થી ચાલુ કરી ક્યાં થાય છે પૂરો? ચાલો આપણે જોઈએ. 99થી કેટલા ખાના કૂદે છે? 5. 1, 2, 3, 4, 5, બરાબર? ત્યાં બુન્નીનો પહેલો કૂદકો પૂર્ણ થાય છે. જ્યારે 106થી 4 ખાના તરું કૂદે છે. 1, 2, 3, 4, બરાબર? તો તરુનો પહેલો કૂદકો કયા નંબર પર આવીને ઊભો રહે છે? 110 નંબર. ચાલો હવે એનો બીજો કૂદકો જોઈએ. તો 99થી એને બીજો કૂદકો, પહેલો કૂદકો કોને? બુન્નીએ પૂરો કર્યો હતો, બરાબર? તો ક્યાં આવીને ઊભો રહ્યો? એ 104 નંબર પર.
હવે અહીંયા આગળ જુઓ, બાજુના પેજ ઉપર જુઓ, અહીંયા શું કહે છે, બુન્નીનો દસમો કૂદકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે. અહીંયા ખાલી જગ્યામાં મેં 149 લખેલા છે, બરાબર? કેટલા લખ્યા છે? 149. તો તે કઈ રીતના આવ્યા તે આપણે જોઈએ. બુન્નીનો દસમો કૂદકો, બરાબર? તો આપણે અહીંયા આગળ પહેલો કૂદકો, બીજો કૂદકો એ બધું જોવું પડશે. તો બુન્નીનો પહેલો કૂદકો ક્યાં પૂરો થયો હતો? 104 ઉપર, બરાબર? તો હવે આપણે એના પછી જોઈએ. ચાલો 104 થી આપણે ગણીશું. 105, 105, બરોબર? અહીંયાથી આપણે ગણીશું 104, પછી 105, 106, 107, 108 અને 109 ઉપર બીજા નંબરનો કૂદકો એનો પૂરો થાય છે. એટલે યાદ રાખવાનું તમારે 109 ઉપર બે નંબર, બરોબર? અહીંયા આગળ આપણે બે નંબર લખી દઈશું. પછી જોઈએ ત્રીજા નંબરનો કૂદકો ક્યાં પૂરો થાય છે. ચાલો આપણે ગણીએ. 109 પછી 110 થી ગણીએ. 1, 2, 3, 4 અને 5. 114 ઉપર એનો ત્રીજા નંબરનો કૂદકો પૂરો થાય છે, બરાબર? અહીંયા 3 નંબરનો લખીશું આપણે. ચાલો 114 પછી 115, 116, 117, 118 અને 119 ઉપર ચોથા નંબરનો કૂદકો પૂરો થાય છે. અહીંયા આગળ 119, બરાબર? તમારી પાસે ચોપડી છે તો થોડુંક ધ્યાન આપજો, બરાબર? અહીંયા ચિત્ર થોડું નાનું છે એટલે તમને બધું ભેગું થઈ જશે. ચાલો હવે આપણે પાંચમા નંબરનો કૂદકો જોઈએ. તો 119 પછી તમે આંગળીના વેઢાથી પણ ગણી શકો છો. આંગળી રાખવાની 119 પછી 120, બરાબર? 120, 121, 122, 123, 124, 124માં એનો પાંચમો કૂદકો પૂરો થાય છે, બરાબર? અહીંયા આગળ એનો પાંચમો કૂદકો પૂરો થાય છે. ચાલો તેના પછી આપણે છઠ્ઠા નંબરનો કૂદકો ક્યાં પૂરો થાય છે તે જોઈએ. તો 124 પછી 125, 126, 127, 128 અને 129 ઉપર પૂરો થાય છે, બરાબર? બુન્નીનો છઠ્ઠો કૂદકો. ચાલો એના પછી સાતમો કૂદકો ગણીએ. અહીંયા આગળ 130થી ચાલુ કરવાનું છે. 130, 131, 132, 133 અને 134 ઉપર આ રહ્યો બુન્નીનો સાતમો કૂદકો, બરાબર? ચાલો એના પછી 135, 136, 137, 138 અને 139 ઉપર અહીંયા આઠમા નંબરનો કૂદકો પૂરો થાય છે. ચાલો એના પછી આપણે ગણીએ 140થી. તો 140, 142, 143 અને 144 ઉપર નવમા નંબરનો કૂદકો પૂરો થાય છે, બરાબર? એના મોઢા આગળ લખેલું છે, જો ઝીણા અક્ષર 144 ઉપર નવમા નંબરનો. તો હવે આપણે દસમા નંબર સુધી જવાનું છે ને. ચાલો તો 145, 146, 147, 148 અને 149 દસમો કૂદકો પૂર્ણ થાય છે. એટલે આપણે ખાલી જગ્યામાં શું લખવાનું? બુન્નીનો દસમો કૂદકો 149 નંબર ઉપર આવશે, બરાબર? અહીંયા 149. ચાલો હવે બીજા નંબરની ખાલી જગ્યા આપણે જોઈએ. તો શું કહે છે? તરુનો દસમો કૂદકો ખાલી જગ્યા નંબર ઉપર આવશે. તો ખાલી જગ્યામાં 146 લખ્યા છે, તો એ દસમો કૂદકો ત્યાં કેવી રીતના પહોંચ્યા તે આપણે
જોઈએ, બરાબર? ચાલો હવે આપણે ફરીથી તરુ એ ક્યાંથી શરૂઆત કરી હતી, કયા નંબરથી કરી હતી, તો ત્યાંથી પહેલો કૂદકો ગણીએ તો તે ક્યાં પહોંચ્યો હતો, 106થી ચાલુ કરીને એને ચાર કૂદકા 110 પહેલા નંબરનો કૂદકો એને પૂર્ણ કર્યો હતો. તમને ચોપડીમાં લીલા રંગના તીરથી આપેલી છે નિશાની, બરાબર? અહીંયા આગળ જો, જો અહીંયા આગળ પહેલા નંબરનો કૂદકો પૂરો થયો છે એનો, કોનો? તરુનો. ચાલો હવે આપણે બીજા નંબરનો કૂદકો જોવાનો છે, ક્યાંથી શરૂ થાય છે. 110 પહેલા નંબરનો એટલે 111 એક બે ત્રણ ચાર, તો ક્યાં આગળ? 114 ઉપર. આ યાદ રાખજો, બંને જણાના છે, બુન્નીનો છે અને તરુનો છે, બરાબર? બંને એક જ જગ્યાએ પહેલાં 114 નંબરના કૂદકે ભેગા થયા, એટલે તમારી ચોપડીમાં તમે લખતા રહેજો કે કયો કૂદકો કઈ જગ્યાએ ભેગો થાય છે. એટલે ત્યાં આગળ બે નંબર લખ્યો તરુનો. ચાલો હવે ત્રીજા નંબરનો કૂદકો આપણે જોઈશું. તો જુઓ, 114 પછી 115, 116, 117 અને 118 ઉપર તરુનો ત્રણ નંબરનો કૂદકો પૂરો થાય છે, બરાબર? એટલે ત્યાં આગળ તરુનો ત્રણ નંબરનો કૂદકો આપણે કરીશું. હા, ચાલો હવેના પછી 119 ચાલુ કરીએ ચોથા નંબરના કૂદકા માટે. તો 1 2 3 4 ચાર આખાના કૂદી ગયા, એટલે 122 ઉપર તરુનો ચોથા નંબરનો કૂદકો આવ્યો. એના પછી 123, 124, 125 અને 126 ઉપર પાંચમા નંબરનો કૂદકો, બરાબર? અહીંયા મેં લખેલું છે. ચાલો છઠ્ઠા નંબરના કૂદકા માટે 127, 128, 129 અને 130 ઉપર એનો છઠ્ઠા નંબરનો કૂદકો પૂર્ણ થાય છે. પછી 131, 132, 133 અને 134 ઉપર પાછા બુન્ની અને તરુ ભેગા થયા. બે નંબર ખાસ યાદ રાખજો, 114 અને 134, બરાબર? ત્યાં આગળ તેનો સાતમા નંબરનો કૂદકો પૂર્ણ થાય છે. ચાલો 135, 136, 137 અને 138 ઉપર તરુનો આઠમા નંબરનો કૂદકો પૂર્ણ થાય છે. ચાલો હવે એના પછી 139થી આપણે નવમા નંબરનો કૂદકા તરફ જઈશું. 139, 140, 141 અને 142 એ નવમા નંબરનો કૂદકો આવ્યો, બરાબર? ચાલો એના પછી 143, 144, 145 અને 146 ઉપર કયા નંબરનો? દસમા નંબરનો કૂદકો જે આપણે જોઈતો હતો તે આવ્યો. ત્યાં આગળ ગભરૂનો આઠમા નંબરનો કૂદકો પણ ભેગો થાય છે. ચાલો હવે એના પછીની આપણે ખાલી જગ્યામાં 146 લખ્યું દસમા નંબરના કૂદકે. ચાલો હવે ગભરૂનો દસમો કૂદકો આપણે શોધવાનો છે, બરાબર? તો અહીંયા ખાલી જગ્યા લખાઈ ગઈ તમારે, તો આપણે હવે ગભરૂનો દસમો કૂદકો શોધીશું, બરાબર? ચાલો, તો ગભરૂએ પહેલો કૂદકો ક્યાં પૂર્ણ કર્યો હતો? તો ગભરૂએ એનો પહેલો કૂદકો 99 નંબરથી ચાલુ કરી 97 પહેલા નંબરનો કૂદકો એને પૂર્ણ કર્યો હતો, તે આપણને આ ડેશ ડેશ દ્વારા દેખાઈ આવે છે, બરાબર? ચાલો 97 પછી 98થી ચાલુ કરો. 98, 99, 100, 101, 102, 103,
चार उपर ने सात कूदका कूद्या ने एटले अहींया आगळ 104 उपर एनो बीजा नंबर नो कूदको आव्यो। बराबर, चलो हवे पछी 105 थी शुरुआत करी। 105, 106, 107, 108, 109, 110 અને 111 ઉપર ત્રીજા નંબરનો કૂદકો આવ્યો। બરાબર, ચાલો એના પછી 112 ઉપરથી ગણીએ। 112, 113, 114, 115, 116 અને 117 અને 118 એ સાત ખાના પૂરા થાય છે। બરાબર, તો ત્યાં આગળ ચોથા નંબરનો કૂદકો, એના પછી આપણે 119થી ચાલુ કરીએ। આંગળીના વેઢા તમારે યાદ રાખવાના સાત સુધી, એટલે આપણે ઊભું રહેવાની ખબર પડી। બરાબર, ચાલો 119, 120, 121, 122, 123, 124 અને 125 સાત નંબરનું ટેરું આવે ત્યાં આગળ ઊભા રહી જાઓ, એટલે ગભરૂનો પાંચમો કૂદકો આપણને મળી જાય। બરાબર, ચાલો 125થી ફરી આપણે પહેલા નંબરને આંગળીના વેઢે જઈએ। 126, 127, 128, 129, 130, 131, 132 એ છઠ્ઠા નંબરનો કૂદકો આવશે। ચલો 137થી આપણે ફરી ગણીએ પહેલા નંબરના વેઢેથી। 137, 138, 139, 140, 141, 142, 142 કયા નંબરથી ચાલુ કર્યું હતું? છઠ્ઠા નંબરનો કૂદકો આપણે 132થી ચાલુ કર્યું હતું ને, તો 33, 34, 35, 36, 37 ને 38, 39 એનો સાતમા નંબરનો કૂદકો પૂર્ણ થાય છે। બરાબર, ચાલો એના પછી 40થી ચાલુ કરીએ આપણે આંગળીનો વેઢો યાદ રાખજો। 140, 141, 142, 143, 144, 145 અને 146 એ સાત ખાના એના પૂરા થયા, એટલે આઠમા નંબરનો કૂદકો ત્યાં આવશે। ચાલો એના પછી 147, 148, 149, 150, 151, 152, 153। બાળમિત્રો, અહીંયા આગળ એનું 149 સુધી આપ્યું છે, આપણે સાઈડમાં હાઈટના 150, 151 એવાળી લાઈન લખી કાઢવાની, એટલે આપણને એના કૂદકાની ગણતરી સરળ પડે। બરાબર, ચાલો તો કયા નંબર ઉપર આવ્યો એનો દસમા નંબરનો 153 ઉપર। બરાબર, ચાલો હવે આપણે 160 સુધી એને જવાનું છે। ચાલો 153 પછી 154, 155, 156, 157, 158, 159 અને 160 નંબર પર એનો દસમા નંબરનો કૂદકો આવશે। બરાબર, આગળનો કૂદકો હતો તે નવમા નંબરનો હતો। ચાલો હવે ખાલી જગ્યામાં આપણે શું લખીશું? 160 નંબર ઉપર તે એનો દસમો કૂદકો પૂર્ણ થશે। હવે એના પછીની ખાલી જગ્યા છે, ગભરું અને બુન્ની બંને કયા કયા નંબર ઉપર કૂદે છે બંને એકસાથે? તો મેં તમને આગળ લીટી કરવાનું કીધું હતું કે ગભરું બુન્ની બંને 104, 139 અને 174 નંબરના ઉપર કૂદે છે। તમે આ એકડા લખશો અહીંયા સુધી, એટલે એના પાંચ પાંચ કૂદકા અને સાત સાત કૂદકા ક્યાં ભેગા થાય છે તે આપણને મળી જશે। ચાલો હવે નીચે આપ્યું છે, શોધી કાઢો બુન્ની અને તરુ બંને જેના ઉપરથી કૂદકા મારશે તે નંબર કયા હતા? તો 114, 134, 154 અને 174। આપણે તમને ચોપડીમાં મેં લખી રાખવાનું કહ્યું હતું, બરાબર, એટલે આપણને બધાના નામ અને એ લોકો કયા કયા નંબરે ભેગા થાય છે તે મળી રહેશે। જો તમે ના લખ્યું હોય તો અહીંયા આગળ મેં લખ્યું છે, એના ઉપરથી તમે લખી કાઢજો। તો બંનેના કૂદકા ક્યાં આગળ બંને એકસાથે મારશે? 114, 114, 134, 154
અને 174 ઉપર, બરાબર? ચાલો હવે એના પછીની ખાલી જગ્યા જે નંબર ઉપરથી ત્રણેય જણ કૂદકો મારશે તે નંબર ખાલી જગ્યા છે. તો ત્રણેય જણા કયા નંબર ઉપરથી? તો 174 ઉપરથી ત્રણેય જણા એકસાથે ભેગા થાય છે, બરાબર? એના પછીની ખાલી જગ્યા છે સૌથી ઓછા કૂદકામાં પૂરું કરનાર કોણ છે? તો કે ગબરું છે. તમે કૂદકાના નંબર લખ્યા હશે એટલે ખબર પડી જશે કે સૌથી ઓછા કૂદકા કોના છે? ગબરુના, કારણ કે તે 7-7 ખાના કૂદતો હતો. અને તે કેટલા છે, કેટલા કૂદકામાં પૂરું કરે છે? તો 12 કૂદકામાં પૂરું કરે છે. ત્રણેય સાથે ભેગા થયા ત્યાં આગળ એનો 12, પછી મુન્નીનો 16મો, અને સૌથી વધારે કોનો થયો હતો? તરુનો 17 કૂદકા, બરાબર? કારણ કે તે ઓછા ખાના કૂદે છે. ચલો હવે એના પછીનું આપણે કૂદવાનું છે. શું કૂદવાનું છે? સંખ્યાઓ કૂદવાની છે, બરાબર? જો ચાલો કૂદીએ. પાછળ તમારા પાછળના પેજ ફેરવો, તેમાં તમારા જેવા બાળકો કૂદકા મારે છે, પણ આપણે રસ્તા ઉપર કૂદકા મારવાના નથી, સંખ્યાના કૂદકા મારવાના છે. સંખ્યાની ગમ્મત છે એટલે સંખ્યાના કૂદકા મારવાના છે. ચાલો બે ડગલા આગળ કૂદકો મારો. અહીંયા આગળ જે સંખ્યા આપી છે એને બે ડગલા એટલે બે બે સંખ્યા કૂદવાની છે. ચાલો તો કેવી રીતના કૂદવાની છે તે આપણે જોઈએ. જો બે ડગલા આગળ કૂદો. આગળ કૂદો એટલે આગળ વધવાનું છે. તમારે આ સંખ્યા ચડતા ક્રમમાં, ચડતા એટલે આગળ વધવાનું છે. અને તમે ઊંધા એકડા એવું આવતું હતું પહેલાં બીજા ધોરણમાં અથવા બાળ મંદિરમાં, બરાબર? નીચેથી અંકો લખતા હતા એને પાછળ ગયા કહેવાય, બરાબર? 10, 9, 8, 7 એ ઊંધા એકડા કહેવાય. તો તમારે આમાં પણ આગળ કૂદવાનું અને પાછળ કૂદવાનું બંને આવશે. તો આમાં શું કહે છે? આગળ કૂદકા મારો એટલે આપણે આગળ એકડા આગળ વધવાનું છે. તો અહીંયા આગળ જુઓ, 104, 106, 108. તો 8 પછી બે ખાના કૂદીએ, 9 અને 10. એક લખવાનો અને એક મૂકી દેવાનો. તો 108 પછી 1, 9 નહીં લખવાનો એટલે કે એના પછીનું ખાનું કૂદવાનું એટલે 110. 110 પછી બે ખાના એટલે 111 અને 112, બરાબર? અહીંયા ખાલી જગ્યામાં મેં લખ્યું છે. ત્યાર પછી 112 પછી બે ખાના 113 અને 114. અહીંયા આગળ 12, અને અહીંયા આગળ 14, અને અહીંયા આગળ 16, બરાબર? બે કૂદકા આગળ ભરવાના છે. ચાલો એના પછી જુઓ, 12 મિત્રો 3ની જગ્યાએ 4 કરી દેજો અને 4ની જગ્યાએ 6 લખી દેજો, બરાબર? ચાલો એના પછી આગળ જોઈએ. આપણે બે ડગલા પાછળ કૂદકા મારો, બે ડગલા પાછળ કૂદકો મારવાનો છે. તો એમાં જુઓ, ઊંધા એકડા મેં તમને હમણાં કીધું હતું એમ પાછળ જવાનું છે. 262 પછી 260, 258. તો 262 પછી 261 એક ખાનું અને 260 બીજું ખાનું, બરાબર? એવી રીતના 260 પછી 259 અને 258, 256, 254, 252 અને 250. એ રીતના પાછળ કૂદકા મારવાના છે. ચાલો હવે એના પછી શું કહે છે? 10 ડગલા આગળ કૂદકા મારવાના છે. પહેલાં બે બે હતા, હવે આ 10. તો આમાં 110, 120, 130, 140, 150, 160 અને 170, બરાબર? તો આ 10 મેં તમને અંકલેખન કરાવ્યું હતું, એમાં લાઈન પતે એટલે 10, 20, 30, 40, 50, 60, 70 એવું આવી ગયું હતું. હવે 10 ડગલા આગળ કૂદકા માર્યા એટલે હવે 10 ડગલા પાછળ કૂદકા મારવાના છે. એમાં જુઓ, 200, 190, 180 આ પણ એકદમ સહેલું છે આગળની લાઈન, બરાબર? 170, 160, 150 અને 140, બરાબર? ચાલો હવે
નીચે શું કહે છે, ભાત પેટર્ન આગળ વધારો. ભાત પેટર્ન એટલે જેવું લખ્યું છે એમ આગળ લખતું જવાનું છે, બરાબર. તો અહીંયા આગળ તમને 560, એ પણ 550, 560, 570, આ 10-10 ખાના આગળ વધ્યા છે. તો 570 પછી શું આવે, 70 પછી 10 ખાના કૂદીએ એટલે 580, 590, 590 પછી 600 ને 610, બરાબર. ચાલો હવે એના પછી આપણે આગળ જોઈશું. નવસો દસ, 920, 930, 940, 950, 960, 970, 980. તમને અંકો મેં એટલા માટે જ લખાયા હતા કે જેથી કરીને તમે આમાં તમને ગણતરીમાં સરળતા પડે, બરાબર. આપણે 900 ની લાઈન લખી હતી, લાઈન પતી જવા આવે, એકડ એકની લાઈન લખીએ એટલે 10, પછી 11 ની લાઈન લખીએ એટલે 20, પછી 30, 40, 50 એમ આવતું હતું ને, એમ આમાં પણ 10-10ની લાઈન આગળ કૂદવાની છે. એટલે 910 થી 980 સુધીનું 10-10ની લાઈન કૂદતા આવ્યું છે. ચાલો એના પછી 209, 207 અહીંયા આગળ જુઓ બાળમિત્રો, 209 પછી 207 ઊંધા એકડા આવ્યા છે અને બે ખાના કૂદ્યા છે. એટલે આ રીતની ભાત પેટર્ન તમારે આગળ વધારવાની આવશે. એટલે પહેલાં શરૂઆતમાં કઈ રકમ લખી છે એ ખાસ વાંચજો, સંખ્યાને આગળ વધારવાની છે કે સંખ્યા પાછળ તરફ જવા દેવાની છે, બરાબર. તો અહીંયા આગળ 209, 207 પછી 205, બે બે અંક ખસ્યા છે, બરાબર, બે ખાના ખસ્યા છે. 205 પછી 204 આવે, 204 નહીં લખવાના, અને એના પછીના 203 એક અંક લખવાનો, એક અંક નથી લખવાનો, એટલે તમારું ખાનું કૂદાઈ ગયું. ચાલો 203 પછી ઉપર કઈ આવે, 3ની પહેલાં 2, તો 202 નહીં લખવાના, અને એની ઉપર 201 આવે તે લખવાનું છે, બરાબર. ચલો 201ની પહેલાં શું આવે, 200 આવે, બરાબર. એના આગળ 199, મેં તમને અંક લેખન લખાવ્યું હતું તે ચોપડો તમારે બહાર જ રાખવાનો એટલે ખબર પડે, બરાબર, ના યાદ આવે તો. ચાલો 199 પછી 198 એની ઉપર આવે, અને 198 પહેલાં 197 આવે, બરાબર. થઈ ગયા બે ખાના. ચાલો હવે એના પછીનું 401, 402, 403, આ તો સરસ મજા આવે તેવું છે, એક એક અંક જ આગળ વધ્યા છે. 404, 405, 406, 407, બરાબર બાળમિત્રો. ભાત પેટર્ન આગળ કેવી રીતના વધારવાની ખબર પડી ગઈ. આગળ આપ્યું હોય એ પ્રમાણે તમારે આગળ વધતા રહેવાનું, પાછળ ખસવાનું કીધું હોય તો એટલા અંક પાછળ ખસવાના છે. ચાલો હવે આપણે આગળ વધીએ. 1 આ જંગલની એક દુકાન છે. મનમોજીની દુકાન ક્યાંની છે, જંગલની દુકાન છે. મનમોજી ફક્ત 10 અને 100 ના પડીકા એટલે કે પેકેટમાં જ સામાન આપે છે. 10થી ઓછી હોય ત્યારે છૂટક વસ્તુઓ આપે છે. પેકિંગ કરે તો એમાં 10 અને 100 ના પેકેટ હોય તે જ આપે છે, અને છૂટું લેવાનું હોય તે વસ્તુઓ છૂટક આપે છે. જુઓ નીચે મનમોજીની દુકાન છે, પછી એમાં લખ્યું છે ઉપર, જો અહીંયા આગળ, અમે 100, 100, 10, 10 અને 1, 1માં જ વેપાર કરીએ છીએ, એટલા માટે માફ કરજો. મહેરબાની કરીને મને 20 કેળાની લૂમ આપો, બરાબર. પેલો વાંદરો આવ્યો છે શિયાળ પાસે, તો એ શું લેવા આવ્યો છે, 20 કેળાની લૂમ આપો. તો એ કેવી રીતના આપશે, એને તો 10-10ના ચાલવાના છે. 20 કેળાની લૂમ એટલે 10-10ના 2 પેકેટ આપશે. ચાલો આપણે નીચે જોઈએ. હા, દરેક પ્રાણીઓ 100-100ના, 10-10ના અને 1-1ના કેટલા પડીકા પેકેટ લઈ જશે તે શોધો અને ખાલી જગ્યામાં પૂરો. તો જુઓ બાળમિત્રો, 100નું પેકેટ અહીંયા આગળ જો સસલું દેખાય છે, એ ગાજર લેવા આવ્યું છે, બરાબર.
આ સસલું ગાજર લેવા આવ્યું છે અને તે શું લખ્યું છે 143 લખ્યું છે બરાબર. તો એ શિયાળ છે મનમોહજી છે એની દુકાન, તો એને કેવી રીતના આપશે ગાજર? તો કે છે 100 બરાબર. અહીંયા આગળ શું લખ્યું છે 100, પાછળ મેં કીધું હતું કે 100 અંક ને 3 રકમને 100 અંકમાં ગણતરીમાં લેવાય, એકમ, દશક અને 100 બરાબર. તો એકની પાછળ 100, બે મીંડા કરીએ એટલે 100, એકમ, દશક, 100. આગળ મેં તમને શીખવાડી દીધું છે એકમ, દશક, 100, એનો વિસ્તાર કરીએ ત્યારે 1 લખીને પાછળ જેટલા અંકો હોય એના બે મીંડા કરી દેવાના છે બરાબર. એટલે 100નું પેકેટ, પછી 40, એટલે 40ને કેટલી વખત 10-10ના ખાનામાં લખાય? આ 1-10, 2-10, 3-10, 4-10 આ વિસ્તાર કર્યો છે મેં બરાબર. આગળના આપણે ભાગમાં જોઈ ગયા હતા કે વિસ્તાર કેવી રીતના કરાય. તો 4-10-10ના પેકેટ 10-20-30-40 થઈ ગયા, 140 અને 3 છૂટા 143 પડીકા, એટલે કે 43 ગાજર થઈ ગયા એના. તો એવી રીતના તમારે છૂટા કરીને વેચવાનું છે. તો ચાલો આપણે આગળ જોઈએ કે હાથીભાઈ લેવા આવ્યા છે તો એને કેવી રીતના આપશે બરાબર. હાથીભાઈનું શું ચિત્ર છે? હા, શેરડી દેખાય છે બરાબર ચિત્રમાં. તે શેરડી 210 પેકેટ આ લેવાના છે. તો 200 એટલે 100-100ના 2, 200 અહીંયા આગળ તમારે જોવાનું હોય મિત્રો. આ આગળનો જે પહેલો અંક છે 2 હોય તો 100-100ના 2 બોક્સ બનાવવાના બરાબર. પછી અહીંયા જોવાનું બીજા નંબરમાં 1 છે તો 10નું 1 જ પેકેટ બનાવવાનું, અહીંયા 2 હોય તો 10ના 2 પેકેટ બનાવવાના, અને પાછળ જેટલા અંકો છે એના એ અહીંયા આગળ મૂકી દેવાના. અહીંયા આગળ 0 છે એટલે મેં કશું જ નથી એને છૂટું આપ્યું બરાબર. અહીંયા જે છેલ્લા ખાનામાં છે એ છૂટા, પાછળનો જેટલો અંક હોય અહીંયા લખવાનું છે. આગળનું જેટલું આવશે તમને હું સમજાવતી જઈશ બરાબર. એટલે આ 200, 100, 200 અને આ 10 થઈ ગયા એના શેરડીના પેકેટ. ચાલો હવે આપણે આગળ જોઈએ. વાંદરો છે ને 242 કેળા લેવાના છે. તો 242 કેળા મેં તમને આગળ સમજાવ્યું તો 100-100ના કેટલા આપવાના? 100-100ના 2 બોક્સ બરાબર. પછી 4 છે તો 4-10-10ના કેટલા આલવાના? 4 છે ને, એકદમ સહેલું. અને પાછળ 2 વધ્યા તો અહીંયા આગળ આપણે 2નું 1 બોક્સ છૂટા એને આપી દીધા, થઈ ગયો એનો વિસ્તાર બરાબર. આ રીતનું પરીક્ષામાં આવી શકે છે. તો તમારે અંક લખ્યા હોય લાઇનસર એટલા બોક્સ બનાવવાના છે. પહેલો અંક 2 છે તો 2 બોક્સમાં 100-100. બીજો અંક દશકનો આવે એટલે જેટલા અંક હોય એટલા 10-10ના પેકેટ બનાવી દેવાના, અને છેલ્લો અંક તો છૂટો જ આપી દેવાનો છે બરાબર. સમજણ પડી ગઈ બાળમિત્રો? એકદમ સહેલું જ છે અને યાદ રહી જાય તેવું છે. ચાલો આગળનું જોઈએ આપણે શું છે. હા, હરણ છે બરાબર. તો હરણ એ પણ વૃક્ષોના પાંદડા લાવ્યો છે, લેવા આવ્યો છે. એમાં 552 મેં તમને કીધું હતું કે પહેલા નંબરનું જેટલા હોય એટલા બોક્સ બનાવી દેવાના છે. પહેલો 5 બોક્સ 100-100ના બનાવીશું. જો અહીંયા 1, 2, 3, 4, 5 બરાબર, 500ના 5 બોક્સ એટલે 100-100, 100-100 થઈ ગયા 500. પછી બીજા નંબરમાં પણ 5 છે એટલે 10-10ના બનાવવાના છે. 1, 2, 3, 4 અને 5 એ પણ 10 થઈ ગયા. હવે પાછળ વધે છે 2. અહીંયા આગળ તમારે કેટલા લખવાના છે બાળમિત્રો? 2 લખવાના છે. કેટલા લખવાના છે? 2 બરાબર. તો તમારે છૂટા કેટલા લખવાના છે? 2 લખવાના. અહીંયા ભૂલથી 5 લખાયેલા છે એ તમારે સુધારી નાખવાના છે, અને છૂટા તમારે 2 લખવાના છે બરાબર. ચાલો હવે એના પછીનું આગળનું જોઈએ. મનમોજીની પૈસા લેવાની રીત પણ મનમોજી છે. તે ફક્ત 100ની નોટો, 10ની નોટો અને
એક રૂપિયાના સિક્કામાં જ પૈસા લે છે. હવે શોધી કાઢો કે તેમણે પ્રાણીઓને જે લીધું તેના બદલામાં તે કેવી રીતે પૈસા ચૂકવે છે. તો જુઓ બાળ મિત્રો, અહીંયા આગળ હાથીભાઈએ જે લીધું એના 420 રૂપિયા આપે છે. તો મેં તમને આગળ શીખવાડ્યું એ પ્રમાણે 100-100ની નોટ લે છે એટલે 4 છે, બરાબર. તો 100-100ના 4 બોક્સ એટલે કે 4 નોટો આપવાની છે. 100 રૂપિયાની કેટલી નોટો આપવાની છે? 4 નોટો, 1, 2, 3, 4, બરાબર. પછી 2 છે તો એ બીજું દશકનું ખાનું છે, તો 10-10ની 2 નોટો આપવાની છે. અને છૂટા પાછળ 0 છે એટલે કાંઈ આપવાનું નથી. એટલે 100-100ની 4 નોટો અને 10-10ની 2 નોટો, બરાબર. ચાલો, એ રીતના હાથીભાઈએ પૈસા આપી દીધા. હવે આવે સસલાભાઈની વારી. તો સસલાભાઈએ કેવી રીતના આપ્યા 143 રૂપિયા? તો મેં તમને અહીંયા કીધું એ પ્રમાણે કે અહીંયા જેટલા અંક હોય એટલું 100નું એટલું બોક્સ બનાવવાનું. તો અહીંયા એક જ છે એટલે 100નું આપણે એક જ બોક્સ બનાવ્યું, બરાબર. પછી આ દશકનું ખાનું છે એટલે દશકના કેટલા છે? 4 છે. 1, 2, 3, 4 દશકના 4 ખાના બનાવ્યા, 4 બોક્સ બનાવ્યા. હવે પછી કે છે છૂટા કેટલા છે? 3 છે. તો એ રૂપિયાનો સિક્કો લે છે, બરાબર. તો આ છે 1-1 રૂપિયાના 3 સિક્કા, બરાબર. તો સસલાભાઈ આ રીતના એમના પૈસાની ચૂકવણી કરી દીધી. ચાલો હવે કોનો વારો આવે છે પૈસા આલવાનો? વાંદરાભાઈનો. તો એમને 242 રૂપિયા બિલ બન્યું છે. તો 242 કેવી રીતના આપશે? તો પહેલાં તો 2 છે, બરાબર. 2 છે એટલે 100-100ના કેટલા બોક્સ? હા, સરસ, 2 બોક્સ. પછી 10-10ના અહીંયા 4 છે એટલે 10-10ના કેટલા? 4 બોક્સ, 1, 2, 3, 4. પછી છૂટા સિક્કા 2 છે તો 1 અને 2 સિક્કા, બરાબર. એમને પણ ચૂકવણી એમની 242 રૂપિયાની કરી દીધી. હવે આવે છે હરણભાઈનો વારો. તો એમને 55 રૂપિયા આલવાના છે, બરાબર. તો 55 કેવી રીતના આપશે? અહીંયા તો 100-100ની એકેય નોટ નથી, તો આપણે નહીં આપવાની 100-100ની નોટ. સીધા દસકાવાળી નોટો એટલે કે આ દશકનું એકમ અને દશક બે જ અંકો છે એટલે આપણે 10ની નોટો આપીશું. તો 10ની કેટલી આપીશું? 5. 1, 2, 3, 4 અને 5, બરાબર. અહીંયા આગળ એક 5મા નંબરનું બોક્સ તમારે દોરી દેવાનું છે 10-10નું. ત્યાર પછી બીજો 5 છે, 1, 2, 3, 4 અને 5. તો 1-1 રૂપિયાના 5 સિક્કા તમારે દોરી દેવાના છે. અહીંયા આગળ 4 જ બોક્સ છે, તમે એક 5મા નંબરનું બોક્સ દોરી 10 રૂપિયાની નોટ લખી દેજો, બરાબર. ચાલો હવે એના પછીનું આપણે આગળ જોઈએ. હું કોણ છું સંખ્યા સાથે જોડો. હું 40 અને 50ની વચ્ચે આવું છું અને મને લખવામાં 5 આવે છે. 40 અને 50ની વચ્ચે લખવામાં 5 આવતું હોય, 40 પછી લાઈન બોલો. 41, 42, 43, 44, 45, 45 5 આવ્યા એટલે શું આવશે? 45. એટલે આપણે અહીંયા આગળથી 45 આગળ જોડી દઈશું, બરાબર. ચલો એના પછી મને લખવામાં 9 આવે છે અને હું 90ની ઘણી નજીક છું. મને લખવામાં 9 આવે છે, 90ની ઘણી નજીક છું એટલે 90વાળી લાઈન એટલે 8, 9, 89, બરાબર. તો આપણે એને 89 સાથે જોડી દઈશું. મારા પછી તમે ચોગ્ગો એટલે કે 4 મારો તો તમે સદી કરી શકો. હવે કેટલા રન કર્યા હોય આગળ આગળના આપણે ભાગમાં જોઈ ગયા કે કેટલા રન હોય ને ચોગ્ગો મારો તો 100 રન એટલે કે સદી તમારી પૂરી થાય છે. તો એના 96 રન હોવા જોઈએ અને 4 ઉમેરીએ તો 100 રન પૂરા થાય. એટલે અહીંયા આગળ 96 ઉપર છે એટલે ત્યાં જોડી દઈશું. ચાલો હવે એના પછીનું જોઈએ આપણે. હું 10ની 10 નોટો જેટલો છું. 10ની 10 નોટો, 10નો ઘડિયો બોલો. 10એ દાન 100, 10ની 10 નોટો એટલે આપણે 10નો ઘડિયો 10 સુધી બોલવાનો છે. 10એ દાન 100, અહીંયા આગળ 100 આવી ગયા, બરાબર. એની સાથે જોડી દો. હું સદી, 5મા નંબરનું, હું સદી વત્તા અડધી સદી છું. 100 વત્તા 50, 100 વત્તા 50 કેટલા થયા? સદી એટલે 100 રન અને 50 એટલે અડધી સદી. 100ના અડધા 50 એટલે 150 થયા.
तो आमा 150 हो त्या आगर जोड़ी देवानु छे। बराबर, चलो हूँ 77 अने 97 नी बराबर वच्चे छू। 77 अने 97 नी 7-7 नो अंक छे एटले 7 पछी कई लाइन आवे तो 8 नी 8-8 सातळ वाळू। बराबर, एटले 87 नी बराबर वच्चे वाळू 8-8 7-8 87 छे। समझण पड़ी गई बाळ मित्रों? चलो हवे आगळनुं जोईए आपणे। કેટલા છે અહીંયા આગળ જુઓ, તમને નોટો આપેલી છે, 100ની નોટો અને 10ની નોટો। 100ની નોટો કેટલી છે? 2 છે। બરાબર, અને 10ની નોટો કેટલી છે? 4 છે। તો 100ની 2 નોટો ભેગી થઈ કેટલા થાય? 100ની 2 નોટો ભેગી થાય એટલે 200। તો અહીંયા આગળ 2 લખવાના છે, અને 10ની 4 નોટો એટલે 10, 20, 30, 40, 240। બરોબર, એના પછીનું જોઈએ આપણે શું છે। દીવાસળીના આખા પેકેટ જોડીમાં છે। બરોબર, તો એ 100ના કેટલા છે? 1, 2 અને 3, અને હા 300ના છે એટલે આપણે અહીંયા આગળ 3 લખી દઈશું। બરોબર, અહીંયા આગળ 300ના એટલે 3, અને 10નું 1 એટલે 1, અને છૂટી ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9। બરાબર, તમે પેન્સિલથી ગણી લેજો, 9 છે ને દીવાસળીઓ, તો છૂટી 9 છે એટલે આપણે 319 લખી દીધું। બરાબર, ચાલો હવે એના પછી જોઈએ। હા, શું છે? આ ઈંટો છે। બરાબર, તો ઈંટો 100-100ની 2 લાઈન છે, અને છૂટી 10ની 1 લાઈન છે, અને બીજી 2 ઈંટો અલગ છે। તો આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે 100-100ની 2 છે એટલે આપણે 2 લખીશું, 10ની 1 છે એટલે 1 લખીશું, અને છૂટી 2 છે એટલે 2 લખી દઈશું। બરાબર, બ્લોક અથવા ઈંટો। ચલો હવે એના પછીનું જોઈએ, માળા છે, મોતીની માળા છે। તો આખી માળા 1 છે એટલે આપણે શું કરીશું? એ માળા કેટલાની ગણવાની છે? 100 મોતીની, એટલે 100નું આપણે 1 લખી દીધું। અહીંયા આગળ 1 માળા છે 100ની એટલે 1, પછી છૂટી આ 10-10ની કેટલી છે? 3 છે, અને છૂટા કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, 138 મોતી માળા છે। બરાબર, એટલે આપણે તો મણકા જ ગણવાના। ચાલો એના પછીનું જોઈએ, 100-100ની કેટલી નોટો છે? 3, તો અહીંયા આગળ આપણે 3 લખેલા છે, પછી 10-10ની 2 પણ લખેલા છે, અને છૂટી 1 પણ નથી એટલે 0 લખવાની। બરાબર, પછી 32 લખશો તો તમારું ખોટું પડશે। ચાલો હવે આગળનું જોઈએ, હું કોણ છું? નથી કોઈ સૌથી મોટી સંખ્યા, ગમે તે લઈ લો, સંખ્યા ઉમેરો મને તો મળે, પછીની સંખ્યા યાદ રાખો, અને જો આગળ હોય તો તે સંખ્યા, મને જો ગણવી હોય તો તે સંખ્યા। બરાબર, એટલે એને ધારવાની છે। આ શું છે? શેમાં એવું લખ્યું છે? ગોળ મીંડામાં। બરાબર, એટલે સંખ્યા કઈ હશે? મીંડું, એટલે કોઈ સંખ્યાની આગળ લગાવો તો કોઈ રકમની કોઈ કિંમત નથી, એ મીંડાની કોઈ કિંમત નથી, જો પણ સંખ્યાની પાછળ લાગી જાય તો એની કિંમત વધી જાય છે। ચાલો હવે એના પછીનું આગળનું આપણે જોઈએ, હું ચાંદા મામા છું, મારે ઘણા મિત્રો છે કે જેઓ રાત્રે આકાશમાં ચમકે છે। બરાબર, રાત્રે તમે આકાશ જોયું હશે તો તેમાં ચાંદા મામા પણ હોય છે, અને ચાંદા મામાની સાથે ઘણા બધા મિત્રો પણ હોય છે, તો એ મિત્રો કોણ છે? તારાઓ છે। બરાબર, હા તમે સાચા છો, મારે ઘણા મિત્રો છે તે તારા મિત્રો છે। એક દિવસે તેઓ બધા જ મારે ઘેર આવ્યા, કેટલા મિત્રો આવ્યા છે તે જાણવા મેં આગળ ગણવાનું શરૂ કર્યું, પરંતુ મારા મિત્રો ઘણા બધા હતા તેથી મને સંખ્યા જાણવા માટે મેં કેટલું આ પ્રમાણેનું કર્યું। તમારે ઘરે તમને તારા ગણવાના કીધા હોય તો તમે ગણી શકશો? ના, તારા તો ઘણા બધા હોય અને કોઈ લાઇનમાં હોતા નથી, બધા આડાઅવળા હોય છે એટલે આપણે ગણતરી સરળ પડતી નથી, એટલે ચાંદા મામાએ જ્યારે બધા તારા એમના ઘરે આવ્યા ત્યારે એક
युक्ति करी बराबर बधाई गणतरी माटे के केटला मित्रों मारे घरे आव्या। तो आपणे आगळ जोईए कि एने केवी रीतना गणतरी करी। चांदा मामा तेमना चमकता मित्रों ने गणे छे, आ रीतना गणे छे। मैं एक तारो गण्यो अने एक कार्ड, आ त्रिकोण जेवू छे એમાં એક લખી બધા જેટલા આવ્યા હતા એ બધાને એક એક કાર્ડ, જેમ મિત્રો જતા જાય એમ એક એક કાર્ડ એમના ખિસ્સામાં મૂકતા જાય। આ કાર્ડ મારા ગજવામાં મૂક્યું, ગજવું એટલે ખિસ્સું। એક તારા માટે એક, બે તારા માટે બે અને પાંચ તારા માટે પાંચ। જ્યારે મારી પાસે આવા દસ કાર્ડ ભેગા થાય ત્યારે દસના એક કાર્ડ સાથે બદલી કાઢ્યા। એક 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 કાર્ડ ભેગા કરીને ખિસ્સા મૂકે તો એમનું ખિસ્સું ભરાઈ જાય, એટલે એમને શું કર્યું કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, એમ દસ થાય ત્યારે એક ચોરસ પીળા રંગનું બોક્સ તેમણે બદલી કાઢીને એક દસના કરીને મૂકી દીધું। બરાબર દસ તારા બરાબર એક કાર્ડ એમને મૂકી દીધું। આ રીતના ફરીથી દસ આવ્યા એટલે પાછું બીજું કાર્ડ મૂકી દીધું અને પેલા એક 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 છૂટા હતા એ પાછા એમને નીચે મૂકી દીધા। પરંતુ મારા મિત્રોએ તો આવવાનું ચાલુ જ રાખ્યું, તેથી મારે વધારે પ્રમાણમાં તારા ગણવા પડ્યા, મારા ગજવા ભરાઈ જવા આવ્યા। તેથી જ્યારે મારી પાસે દસ આવા દસ કાર્ડ ભેગા થાય ત્યારે મારે એવા સો કાર્ડ સાથે બદલી કાઢ્યા। હવે કે છે આ તો દસ 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 ગણતો હતો તો પણ મારું ખિસ્સું ભરાઈ જવા લાગ્યું, એટલે એમને શું કર્યું, દસ દસના સો થયા, બીજા દસ થયા એટલે દસેદાન સો થાય ને, એટલે દસ દસના દસ થાય એટલે પાછું એમને સોનું કાર્ડ કરી નાખ્યું કે દસ દસના દસ થાય એટલે પાછું એ દસનું કાર્ડ કાઢીને સોનું કાર્ડ ખિસ્સામાં મૂકી દીધું। તો એના માટે આવું લીલા રંગનું એક લંબગોળ એમણે કાર્ડ બનાવ્યું અને તેની સાથે બદલી કાઢ્યું। તો અહીંયા આગળ જુઓ તમને આપ્યું છે ચિત્રમાં, પીળા રંગના દસ દસ બોક્સ છે ને, હા, અને એની સામે સોનું એક લીલા રંગનું લંબગોળ મૂકી દીધું। પરંતુ મારે ખૂબ મિત્રો વધારે, એટલા બધા વધારે કે જેથી કરીને મારા ગજવા ભરાઈ જવા આવ્યા। હવે જુઓ કે મારી પાસે કેટલા કાર્ડ હતા, બરાબર મિત્રો એ બધા આવી ગયા પછી એમને ખિસ્સામાં કાર્ડ જોયા તો કેટલા મિત્રો આવ્યા તે હવે તેમને જોવાનું છે। ચાલો આપણે જોઈએ કેટલા મિત્રો આવ્યા। સાચું, બધા લાઈનમાં ગોઠવાઈ જાઓ। સારું, ચાલો બધા લાઈનમાં ગોઠવાઈ જાઓ, આપણે રમત રમીશું। જો મેં નીચે દર્શાવ્યા પ્રમાણે ગણતરી કરી તો મારા ગજવામાં કયા કયા કાર્ડ હશે, ચાલો પહેલા 19 આવ્યા, બરાબર તો 19 આવ્યા તો 19માં એકમ અને દશક, દસનું એક કાર્ડ અહીંયા છે, પછી 9 છૂટા, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, એટલે થઈ ગયા 19, બરાબર, એટલે આ સાચું છે ગજવામાં। ચાલો હવે 21 મિત્રો આવ્યા, ફરીવાર આવ્યા ત્યારે 21 આવ્યા, એટલે 10 દસના 2 એમને કર્યા, આ 10 દસના 2 કર્યા અને એક એક તારાનું ત્રિકોણ, બરાબર। પછી 95 આવ્યા તો 95ના કેટલા કરીશું આપણે, 9, 9, 10ના, બરાબર 10ના 9 બોક્સ કરીશું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, બરાબર। બાળમિત્રો ગણજો બરાબર, બરાબર એક બોક્સ રહી જાય નહીં, એ રીતના 9 બોક્સ દોરી એમાં 10 10 લખી દેવાના અને છૂટા કેટલા લખીશું આપણે, સરસ 5 બાકી રહ્યા એટલે 5 ત્રિકોણ એક 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 એકના કરીને લખી દઈશું, બરાબર। ચાલો હવે 95ની ગણતરી થઈ ગઈ, હવે આવે છે 201ની, તો 200 છે એટલે 2 કોના કરીશું, 100 ના, સરસ, આ 100નું 1, બીજું 100નું 1, 200 થઈ ગયા અને આ એક છૂટું થઈ ગયા એના 200 ને 1। ચાલો હવે આગળનું જોઈએ આપણે, હવે કે છે 260, તો 200 આવ્યા એટલે આપણે શું કરીશું, ફરીથી 100 ના 2 કરીશું, બરાબર 100 ના 2, પછી 60 એટલે કે 6, બીજા 6 10 10ના કર્યા, 1, 2, 3, 4, 5 અને 6, અને છૂટા એકેનાથી 0 લખ્યું છે એટલે આપણે કશું નહીં કરીએ ત્રિકોણનું, બરાબર। ચાલો હવે એના પછીનું જોઈએ, 300, તો આ તો સરળ છે, 100ના 3 બતાવી દીધા, 1, 2 ને 3 થઈ ગયા 100ના 3,
ચાલો હવે એના પછીનું જોઈએ. 306 તો 100 × 3 1, 2, 3 અને બીજા છૂટા 6 1, 2, 3, 4, 5 અને 6 બરાબર. ચાલો હવે 344 બોલો તો 100 ના કેટલા કરીશું? સરસ, 3 કરીશું આપણે 100 ના. 1, 2 અને 3 અને 10 ના. સરસ, મારા કરતા જલ્દી બોલી ગયા. 4 કરીશું. 1, 2, 3 અને 4 અને છૂટા પણ 4 છે તો 1, 2, 3, 4 ત્રિકોણ બરાબર. ચાલો હવે એના પછીનું જોઈએ 350. આ પણ 100 ના કેટલા કરીશું આપણે? 3 1, 2 અને 3 પછી 50 એટલે કે 5 10 10 ના. 1, 2, 3, 4 અને 5 છૂટું એક પણ નથી એટલે ત્રિકોણવાળું બોક્સ આપણે નહીં બનાવીએ. ચાલો હવે એના પછીનું કયું છે? 400. 100 ના 4 પતી ગયા આપણા. બધા તારાઓ કેટલા આવ્યા એ બરાબર, બધાના કાર્ડ ઘણા બધા તારા આવી ગયા હતા બરાબર. તો બાળમિત્રો સમજણ પડી ને આમાં કેવી રીતના વેચવાના એ. ચાલો હવે આગળનું આપણે જોઈએ. જ્યારે મારી પાસે 10 10 ના કાર્ડ ગજવામાં હતા ત્યારે મને ખબર પડી કે મેં 20 તારા ગણ્યા છે. હવે દરેક કિસ્સામાં ગણેલા તારાઓની સંખ્યા મને કહો. તમારા જવાબ ખાલી જગ્યામાં લખો. હવે ચાંદા મામાના ખિસ્સામાં 2 કાર્ડ 10 10 ના હતા બરાબર, એટલે 2 રહી ગયા હતા. એટલે અહીંયા આગળ જુઓ, એમના ખિસ્સામાં 10 10 ના 2 છે એટલે આપણે 20 લખ્યા. પછીનું જુઓ કે 100 નું છે, આ 100 નું અને 3 10 10 ના. તો એક આપણે 100 નો 1 લખીશું અને 10 ના 3 છે એટલે 3 લખી પાછળ છૂટા એક પણ નથી એટલે આપણે 0 લખવાનું ભૂલવાનું નહીં બરાબર. એકમ દશક 100, 3 અંકો થવા જોઈએ એટલે ખાલી જગ્યામાં આપણે કેટલા લખીશું? 130 બરાબર. ચાલો હવે આ ગણીએ આપણે. 10 10 ના એમાં 100 નું નથી એટલે 10 10 ના 2 છે એટલે 2 લખ્યા. હવે છૂટા ગણો 1, 2, 3, 4, 5 અને 6 બરાબર. થઈ ગયા બગડ છગડ 26. સરળ છે ને ગણતરી. ચાલો હવે આ 100 નું આવ્યું તો 100 ના જેટલા હોય એટલા લખી કાઢવાના. 1, 2, 3 તો આપણે 3 લખ્યા અહીંયા. ચાલો 10 નું 1 જ છે બરાબર, તો આપણે 1 લખી દઈશું અને પાછળ 0, છૂટા એક પણ નથી એટલે 310 થઈ ગયા. ચાલો હવે એના પછીના જોઈએ. તો આ તો 100 ના જ છે બધા. 1, 2, 3, 4 4 લખી પાછળ 2 મીંડા, 400. 3 રકમ પૂરી કરવાની ને આપણે 3 એકમ દશક 100 ની એટલા માટે. ચાલો હવે આગળનું ગણીએ. તો અહીંયા આગળ જુઓ 100 ના કેટલા છે? 100 ના જુઓ 1, 2, 3 તો 3 લખ્યા. ચાલો 10 નું 1 લખ્યો અને છૂટા કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6 તો 316 રકમ બની ગઈ બરાબર. ચાલો હવે એના પછીનું જોઈએ. 100 ના કેટલા છે? 1, 2, 3, 4 તો 4 લખી દઈએ. ચાલો પછી 10 ના 1, 2, 3 તો 4 પછી 3 લખી દઈશું. 4 અને 1 છૂટું એટલે 1 લખી દઈશું. 431 થઈ ગયા. ચાલો હવે આ બાજુના 100 ના તો ઘણા બધા છે. 1, 2, 3, 4, 5 6 બરાબર, તો 6 લખ્યા છે. ચાલો 10 નું 1 પણ નથી એટલે 10 નું આપણે 0 વચ્ચે લાવી દઈશું નહીં તો પછી જવાબ ખોટો આવે. 1, 2, 3 એ છૂટા છે એકમના અંક એટલે 603 બરાબર. પેલું દર વખત 0 પાછળ આવતો તો આ વખતે વચ્ચે દશકના સ્થાનમાં આવ્યો છે બરાબર, એટલે વચ્ચે લખવાનો. 0 ના હોય, 10 નું 1 બોક્સ ના હોય તો. ચાલો હવેના પછીનું જોઈએ. આ તો બધા 100 ના જ છે. કેટલા છે 100 ના? ચાલો ગણીએ.
एक बे त्रण चार पांच छ सात आठ नौ अने दस। दस छे सोना एटले दस लखी पाछड़ सोना बे मींडा एटले केटली रकम थई? एकम दशक सौ हजार। बराबर दसना सौ दस अने बीजा सोना बे मींडा एक हजार थई गया। बराबर बार मित्रों तो तमने समझण पड़ी गई अँ आग। तो आपणे आजनुं आ होमवर्क जेटलुं आमां चोपड़ीमां छे तेटलुं तमारे नोटबुकमां लखवानुं छे। बुन्नी अने तरुवाळुं चित्र दोरवानुं नथी, फक्त जे नीचे लखवा आपी छे खाली जग्याओ એ તમારે નોટબુકમાં લખવાની છે। બરાબર, ચાલો હવે આપણે નવા પ્રકરણ સાથે ફરીથી મળીશું। ત્યાં સુધીનો આપણો આજનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે।